નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો કે લોકડાઉનનો જે પીરિયડ હતો અને નાવ ઇટ ઇઝ ઇમ્પ્રુવિંગ નાવ, અને ત્યાર પછી આપણે દરેકે દરેક ખેલાડીઓ અથવા તો કોચિસ હોય કે રમત જગતના ધુરંધરોને અહીંયા આગળ લાવીએ છીએ ને એના પાસેથી આપણે વાતો સાંભળીએ છીએ. ગઈકાલે આપણે સુરેન્દ્ર ખન્ના સાથે વાતચીત કરી. આજે મારી પાસે મારી સાથે બે મહાનુભાવો જોડાયા છે, ખાસ કરીને ગુજરાતના યુવા ખેલાડીઓ ભાર્ગવ મેરાય અને મનપ્રીત જુનેજા. ભાર્ગવ અને મનપ્રીત, આપ બંનેનું હાર્દિક સ્વાગત છે આ કાર્યક્રમમાં. થેન્ક યુ. આમ જોવા જઈએ તો ભાર્ગવ અને મનપ્રીત બહુ જાણીતા નામ છે જ્યાં સુધી ગુજરાત રણજી ટ્રોફી ને લાગ્યો કે ત્યાં સુધી, અને ખાસ કરીને ગુજરાતનું પ્રતિનિધિત્વ જ્યારે જ્યારે થયું ત્યારે આ બે નામો મોટાભાગે આપણને જોવા જાણવા મળે છે. સૌ પ્રથમ ભાર્ગવથી હું શરૂઆત કરીશ કાર્યક્રમની. ભાર્ગવ, 2011માં અંડર 19 ક્રિકેટર ઓફ ધ યર શું યાદો છે? કેવો પરફોર્મન્સ હતો? વાય યુ હેઝ બીન સિલેક્ટેડ ધી ક્રિકેટર ઓફ ધ યર ઓફ ધેટ પર્ટિક્યુલર યર અંડર 19માં? જી, 2011 મનપ્રીત જુનેજા જ અમારી ટીમનો કેપ્ટન હતો. અમે ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યા હતા એ વર્ષે, અને ફોગના લીધે મેચ થોડી રૂલ્સ એવું હતું કે અમે 600 રન કરીને પણ હારી ગયા હતા દિલ્હી સામે. પણ એ વર્ષે ખૂબ સરસ ટુર્નામેન્ટ ગઈ હતી, 5 મેચ રમ્યા હતા અમે, 700 રન થયા હતા, એક ડબલ 100 હતી બેંગાલ સામે, ક્વાર્ટર ફાઇનલમાં 160 હતા, યુપી સામે 170 હતા. તો એ સિઝન ખૂબ સારી ગઈ હતી. ઇટ વોઝ અ ફ્લો. અંડર 19 નું જ્યારે એ પર્ટિક્યુલર વર્ષે રમે ત્યારે દરેક ઇનિંગમાં રન્સ બનતા હતા. મીન્સ અમુક પીરિયડ એવો હોય છે કે જ્યારે રન્સ ફ્લો એનો બરાબર રહેતો હોય છે. વોઝ ધેટ ધ સેમ વે કે દરેક મેચમાં રન્સ બનતા હતા તેવો? હા એવું કહી શકાય, બીકોઝ એવું કોઈ પરફેક્ટ ફોર્મ્યુલા નથી કે તમે કહી શકો કે આના લીધે મારા કન્ટિન્યુઅસ રન્સ હતા. એક જ્યારે ટાઈમ આવતો હોય દરેક મનપ્રીત સાથે જઈએ આપણે. મનપ્રીત, ડેબ્યુ મેચમાં 2 સદી, આવો ધુરંધર રેકોર્ડ કઈ રીતના બન્યો? કારણ કે રણજી ટ્રોફીના ડેબ્યુમાં ડબલ સેન્ચુરી કરનાર તમે ચોથા જ બેટ્સમેન છો, એટલે સમગ્ર ભારતમાં આપણે જોયો તો હાઉ ઇટ હેઝ હેપન્ડ, વોટ વોઝ ધ ડે? કેવો દિવસ હતો? કઈ રમત હતી? કેવી રમત હતી? શું હતું? તો બેઝિકલી મને યાદ છે તમિલનાડુ સામે મેચ હતી. અમે લોકોએ ઓલરેડી બહુ લાંબી ફિલ્ડિંગ કરી હતી, એ લોકોએ 650 રન કર્યા હતા, અને જયારે બેટિંગમાં ગયો તો વી વર અરાઉન્ડ 110 for 4. એટલે ત્યારે મગજમાં એક જ વસ્તુ હતી કે ટીમને વિક્ટરીની જેટલી નજીક લઈ જઈ શકીએ એટલું લઈ જઈએ, અને એ પ્રોસેસમાં મારા 100 થઈ ગયા. બાકી હું કઈ રમવા ગયો તો ત્યારે ઓબ્વિયસલી હું ના વિચાર્યું કે 100 થશે. ડેબ્યુ છે, નર્વસનેસ હતી, બધું હતું, બટ એક જ હતું કે ભાઈ ટીમને કેવી રીતે અમે યુ નો એક વિનિંગ પોઝિશનમાં લઈ જઈએ. સો આઈ થિંક એ પ્રોસેસ પર જ ધ્યાન રાખીને ઇટ વેન્ટ થ્રુ. એમ પણ ઇટ્સ અ નાઇસ ફીલિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે, 201 રન કરવા અને યુ નો ટીમને પણ સારી સ્થિતિમાં મૂકવું. તો ઇટ વોઝ ઓવરઓલ જોવા જઈએ તો ડેબ્યુ મેચમાં જે રીતે તમારું એક્સેપ્ટન્સ ટીમમાં થવું જોઈએ એ જબરદસ્ત રીતે થયું એમ કહી શકાય. 100%. આઈ કન્સિડર માય સેલ્ફ વેરી ફોર્ચ્યુનેટ કે યુ નો મારા ડેબ્યુ આટલું સારું ગયું, કારણ કે તમને યુ નો એક સેન્સ ઓફ બિલોંગિંગ ફીલ થાય, પ્લસ તમે એક્સેપ્ટન્સ થાય ટીમમેટ્સ થ્રુ, તમને પોતા પર એક અલગ કોન્ફિડન્સ આવે કે યસ આઈ કેન પરફોર્મ એટ ધીસ લેવલ. તો આઈ થિંક એક સ્ટાર્ટ સારો મળે તો એક બેટ્સમેન કે કોઈ ભી ક્રિકેટરને યુ નો આગળ કરિયર બિલ્ડ કરવું સ્લાઇટલી ઇઝીયર થઈ જાય છે ધેન અધર્સ. કેપ્ટન નું રિએક્શન શું હતું? હુ વોઝ ધ કેપ્ટન એન્ડ વોટ વોઝ હિઝ રિએક્શન? પાર્થિવભાઈ કેપ્ટન હતા ત્યારે મેં ડેબ્યુ કર્યું, અને હી વોઝ ઓબ્વિયસલી બહુ જ ખુશ હતા. અને મને હજી યાદ છે કે એમને એ મેચ પર જ ડિક્લેર કર્યું હતું કે જે ભી 100 કરશે એને હું બેટ ગિફ્ટ કરીશ. તો વેરી ફોર્ચ્યુનેટ. તમને તો બે મળ્યા છે ને? ત્યારે એક જ બેટ હતો આપવા માટે, એટલે એક જ રહ્યું. પણ યા એક ઉધાર ભાગી છે. ઉધાર ભાગી છે. ઓકે ભાર્ગવ, 2011 થી અત્યાર સુધીની સફર લાંબી સફર,
કેવી રહી સફર? મીન્સ ઓવરઓલ તમે જોવા જાવ તો તમારા પરફોર્મન્સથી તમે કેટલા ખુશ છો? ઠીક છે, આંકડા તો છે મારી પાસે, હું તમને કહીશ, પણ ક્યારેક ક્યારેક અમુક મેચો બહુ જ સેટિસ્ફાઈંગ હોય કે આજે મને ભલે મેં 50-60 રન માર્યા, 70 રન માર્યા, બટ ઇટ હેઝ ગોટ અ વેલ્યુ. કઈ એવી મેચની, કઈ ઇનિંગની એ વેલ્યુ તમને યાદ આવે છે કે નહીં યાર આ મેચ જે હતી દેટ ઇઝ અ મેચ ટુ બી રિમેમ્બર અને ચેરિશ કરવા જેવી લાગે? ઓબ્વિયસલી 8-9 યર્સ થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં, તો એક સારી અને ચેલેન્જિંગ જર્ની કહી શકાય. પણ આ વર્ષોમાં ખાસું અમને એઝ અ ટીમ, અમે ખાસા પ્લેયરો સાથે રમી ગયા છે, તો આઈડિયા આવી ગયો છે કે ડોમેસ્ટિક ક્રિકેટમાં શું ડિમાન્ડ છે, કે ઇન્ટરનેશનલ લેવલ પર સ્ટેપ અપ કરવું હોય તો તમે કઈ રીતે જઈ શકો. અને એમાં પાર્થિવભાઈએ ખાસું ગાઈડ કર્યું છે આખી ટીમમાં. એના લીધે જ આપણે એક રણજી ટ્રોફી જીત્યા છે, એક વિજય હઝારે જીત્યા છે, બે T20 ચેમ્પિયનશિપ જીત્યા છે. તો ઓવરઓલ એઝ અ ટીમ ખાસું ગ્રો કર્યા છે અમે, અને એઝ અ પર્સનલી એઝ અ ક્રિકેટર પણ બધા ખાસું ગ્રો કર્યા છે. એના લીધે જ આપણે કન્સિસ્ટન્ટલી સેમિફાઇનલ ફાઇનલ સુધી પહોંચી શકીએ છીએ. જો એક મેચ યાદ કરવાની વાત કરીએ તો મારા ફર્સ્ટ 100 કર્ણાટક સામે થયા હતા. ઓકે, ત્યારે કર્ણાટક 2 વર્ષ કન્ટિન્યુઅસ ચેમ્પિયન થયું હતું, અને એ એક જ મેચ એવી હતી જે એ લોકો ફર્સ્ટ ઇનિંગ લીડ હાર્યા હતા એ 2 વર્ષોમાં. અને એ મેચમાં અમે 350 રન્સ ચેસ કરી રહ્યા હતા એ લોકોના હોમ ગ્રાઉન્ડ પર, અને લકીલી આઈ સ્કોર્ડ 144. સો એ ફર્સ્ટ 100 બહુ યાદગાર છે અને બહુ ક્લોઝ પણ છે મારા દિલમાં, બીકોઝ એ ટીમમાં ખાસા સારા પ્લેયર્સ, કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, વિનય કુમાર, અભિમન્યુ મિથુન, સો સ્ટુઅર્ટ બિની, સો એસ અરવિંદ, તો એ લોકોની ફૂલ સાઈડ રમી રહી હતી. ને એ લોકોના હોમ ગ્રાઉન્ડમાં ફર્સ્ટ 100 જ્યારે કરો તો એ બહુ ક્લોઝ છે દિલ્હી. ઇટ ઇઝ સેટિસ્ફાઈંગ. યસ, મનપ્રીત, આઈપીએલની સફર કેવી રહી? કારણ કે પહેલા દિલ્હી અને ત્યાર પછી હૈદરાબાદ, કેવી રહી સફર? આઈપીએલ એક એવું કહેવાય કે એક બ્લેસિંગ છે કોઈ બી ડોમેસ્ટિક ક્રિકેટર માટે, કારણ કે તમે તમને રમવા મળે
બેઝિકલી એન્ડ મારી બેટિંગ માં જ્યારે ગયો તો વી વર આઈ થિંક અરાઉન્ડ 10 for 3 કે 15 for 3 એવી રીતે હતા. અને ત્યાર પછી અમને ખબર હતી કે અમારા પાસે બીજું કોઈ ઓપ્શન નથી ધેન ટુ ગો ઓલ આઉટ. અને અમારા માટે ડુ ઓર ડાય સિચ્યુએશન હતી, ઈધર વી ક્વોલિફાય ફોર ધ ફાઇનલ્સ અથવા કેરેલા જતું રહે. સો ઇટ વોઝ કાઇન્ડ ઓફ અ સેમિફાઇનલ અમારા માટે. અને આઈ રિમેમ્બર મારી મલિક જોડે બહુ સારી પાર્ટનરશિપ થઈ હતી અને વી જસ્ટ કેપ બેટિંગ બેટિંગ બેટિંગ. અને મારું T20 નું ફર્સ્ટ સેન્ચુરી બી હતી મારી T20. યસ 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 યસ. So I think with that century, my all three formats ma century thai gayi at first class level. So my century plus team finals ma ne varsha me champion bhi tha, એટલે everything was put together bahut saras hai. Main ye moment ko bahut cherish karu chu ane pachi realize thayu ke one of the highest partnerships in the world bhi cha. Yeah, so, this what Taki world ma mota moti partnership pan baniya. To aa badi vastu ni team na overall performance par પણ અસર પડે ખરી, કારણ કે વેન યુ આર યુ નો બે જણા એટલું જબરજસ્ત રમતા હોય તો બાકીના લોકોને ભી એમ તો થાય કે નહીં યાર કમ ઓન વી કેન ડેફિનેટલી ડુ ઇટ. આઈ મીન જેમ તમે હમણાં જ વાત કરી કે ભાઈ ઇટ્સ મોર ઓફ એ સાયકોલોજીકલ ગેમ એન્ડ ધેટ ઇઝ ટ્રુ. મને ખ્યાલ છે કે અમારા જમાનામાં એટલે અમે પહેલા જ્યારે રમતા હતા અથવા તો જ્યારે જોતા હતા તે વખતે આટલું બધું એ નહોતું, લોકો ક્રિકેટ રમવા જ આવતા. હવે ક્રિકેટની સાથે સાથે ઇટ ઇઝ સાયકોલોજીકલ એસ્પેક્ટ વિચ હેઝ બીન એટેચ. યુ ફીલ દેટ ઇટ ઇઝ વન ઓફ ધી બિગેસ્ટ એસ્પેક્ટ વિચ ઇઝ એટ પ્રેઝન્ટ કનેક્ટેડ વિથ ક્રિકેટ રાધર? યસ એબ્સોલ્યુટલી. આઈ થિંક જેમ ક્રિકેટ ઇવોલ્વ થયું છે એમ લોકોએ નવી નવી વસ્તુઓ જોવા માંડ્યા કે કેવી રીતે એક સ્ટેપ બેટર થઈ શકીએ. સો બેઝિકલી એક ટાઈમ આવ્યો જયારે ફિલ્ડિંગનો ઇમ્પોર્ટન્સ વધ્યો, એના પછી ડાયટ ફિટનેસ નો ઇમ્પોર્ટન્સ વધ્યો. એવી રીતે આઈ થિંક હવે આપણે એવા એરામાં છીએ જ્યાં મેન્ટલ ટફનેસ ને ઇમ્પોર્ટન્સ આપવાની બહુ જ શરૂઆત થઈ ગઈ છે. બધી ટીમ્સ રિયલાઇઝ કરે છે એને અને બધા એને એડ્રેસ કરવા માંગે છે. એટલે આઈ થિંક મેન્ટલ એસ્પેક્ટ એક એવું છે જે સ્પોર્ટ્સ પર્સનને બહુ જ હેલ્પ કરી શકે છે. સો જેમ આપણે કહીએ ને ટિકિંગ ધ બોક્સિસ, એવી રીતે ફિઝિકલ ટેકનિક ડાયટ બધું જ આવે તો એમાં મેન્ટલ એસ્પેક્ટ એક બહુ જ મોટી વસ્તુ છે જે આઈ થિંક એવરીવન હેઝ સ્ટાર્ટેડ ટુ એડ્રેસ. અને આગળ જઈને આપણે જોઈશું કે ક્રિકેટરોને એ નાનપણથી બહુ સરસ ટ્રેનિંગ મળતી જ આવશે આની. સો ધેટ મેક્સ એ સેન્સ. બીજી ખાસ વાત એ કરવાનું મન થાય છે ભાર્ગવ, નોર્મલી અમારા કોચિસ હતા જયારે અમે ક્રિકેટ રમતા હતા ત્યારે દે યુઝ ટુ ટેલ કે ભાઈ વી શેપમાં રમવું, બોલ શુડ નોટ બી લિફ્ટેડ, હવામાં જરાય ના જવું જોઈએ, ડ્રાઈવ થવા જોઈએ. આ પરિભાષા અત્યારે બદલાતી લાગે છે? હવે એમ કહેવાય કે ભાઈ નહીં, યુ હેવ ટુ પ્લે ઓવર ધ ફિલ્ડર, યુ હેવ ટુ ગો ફોર ધ શોટ્સ ઇન્સ્ટેડ ઓફ ગોઈંગ ઇન ટુ ધ વી શેપ, થોડો ચેન્જ છે? હવે ઓબ્વિયસલી સમય સાથે આખી ગેમ ઇવોલ્વ થઈ છે. પહેલા લોકો વન ડે માં પણ ઉપરથી મારતા વિચારતા હતા, હવે ટેસ્ટ મેચ માં પણ આવીને બીજા બોલે કોઈ પણ પ્લેયર સિક્સ મારી શકે છે. સો આખી જે ડોમિનેટ કરવાની એક સાયકોલોજી અને એક જે થિયરી આવી છે ક્રિકેટમાં, સો એ મેટર નથી કરતું તમે કયું ફોર્મેટ રમી રહ્યા છો, ટેસ્ટ મેચ રમી રહ્યા છો, વન ડે કે T20. પણ તમારું ઓલવેઝ એપ્રોચ હોવો જોઈએ કે તમે બોલર્સને ડોમિનેટ કરો યા સામેની ટીમને ડોમિનેટ કરો, જેથી તમે પોતાની ટીમને વિનિંગ પોઝિશનમાં લઈ જઈ શકો. સો એ માઇન્ડસેટના લીધે આખી ગેમ ઓપન થઈ ગઈ છે. હવે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે તમે કઈ રીતે રન્સ કાઢી શકો, નહીં કે તમે વી શેપમાં રમો કે તમે સીધા બેટે રમો કે અલોંગ ધ ગ્રાઉન્ડ. સો એ આખી એક થિયરી જે માઇન્ડસેટ છે એ ચેન્જ થઈ ગયું છે. એટલે વી શેપની ધીમે ધીમે પ્રથા હવે અલગ થઈ રહી છે એમ કહી શકાય. હવે 360 ડિગ્રી ક્રિકેટ આવી ગઈ છે. ઓકે મંત્રિત શું કેવું, કારણ કે તમે તો T20માં બી જબરજસ્ત કરેલું છે, એટલે આ પર્ટિક્યુલર એસ્પેક્ટ જે હમણાં વાત કરી રહ્યો હતો કે જે જૂના ક્રિકેટિંગ લોકો, જ્યારે મેં સલીમ દુરાની સાથે વાત કરી હતી એમણે એમ કહ્યું કે હું એ જમાનામાં પણ મારે લોકો જયારે મને સિક્સર કહેતા ત્યારે હું સિક્સર મારતો હતો. આઈ મીન અત્યારે જેમ હમણાં જ વાત કરી કે ભાઈ ટેસ્ટ મેચમાં એવા લોકો સિક્સર મારતા થઈ ગયા છે, કેટલો ફેર પડ્યો T20ના આવ્યા પછી ચાર પાંચ દિવસની જે ગેમ છે એની ઉપર કેટલો ઇમ્પેક્ટ પડ્યો એવો લાગે છે? આઈ થિંક T20 ના લીધે છે ને એક બેટ્સમેન નું માઇન્ડસેટ ચેન્જ થઈ ગયું છે અને એ ઓવરઓલ વધારે એગ્રેસિવ થઈ ગયા છે. એટલે આપણે જોઈએ છે કે યુ નો પેશન્સ લૂઝ કરીને આઉટ થવાની જે છે ને એ વધારે વધી ગઈ છે. જેમ પહેલાના જમાનાના બેટ્સમેનમાં પેશન્સ બહુ હતી, એવી રીતે જેમ ટાઈમ જાય છે એમ પેશન્સ નો ખેલ પણ આપણે આગળ જોઈશું. અને વી શેપમાં જે રમવાની વાત છે બહુ જ સાચી વાત છે કે હવે
તમે કોઈ ભી એક પર્ટિક્યુલર એરિયામાં જ ખાલી ના યુ નો ડિપેન્ડન્ટ રહી શકો, તમારે ડેવલપ કરવું જ પડે જેમાં તમે યુ નો તમારા પાસે એટલીસ્ટ બંને બાજુના શોર્ટ્સ હોય, કારણ કે બોલર્સ આર સ્માર્ટ ઇનફ, ટીમ્સ આર સ્માર્ટ ઇનફ, વિડીયો એનાલિસિસ થતા હોય છે, એટલે ઇફ તમે એક જ જગ્યાએ વિચારતા રહેશો તો પછી ટીમ્સ વિલ બી ઓવર યુ. તમે પોઈન્ટ છે, કવર છે, મિડ વિકેટ છે, એ તો સ્ટ્રોક્સ તમે મારો એ તો ધેટ ઇઝ નોર્મલ ક્રિકેટિંગ શોટ, પણ બિયોન્ડ ધેટ તમારે ઘણી બધી વસ્તુ, વિકેટ કીપરની પાછળ કઈ રીતે શોટ મારવા, પેડલ શોટ કઈ રીતે મારવા, આઈ થિંક ધેર આર લોટ ઓફ ઇન્વેન્શન્સ કેમ ઇન ટુ ઇટ. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી, અને જેમ કહીએ ને નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન, એવું જ થયું છે કે જેમ યોર્કર્સ નો કોઈ રસ્તો નીકળતો નતો તો સ્કૂપ આવી ગયું, એવી રીતે યુ નો બાઉન્સર્સ માટે અપરકટ આવી ગયું, તો કઈક ને કઈક નવું બેટ્સમેન પણ આઉટ ઓફ ધ બોક્સ વિચારવાના સ્ટાર્ટ થઈ ગયા છે, પ્લસ બોલર્સ પણ યુ નો એ રીતે સ્લોઅર બોલ્સ ડેવલપ કરે છે, નકલ બોલ્સ નાખે છે, સો ક્રિકેટ ને બહુ એક્સાઇટિંગ થઈ ગયું છે બીકોઝ ઓફ ટી20. અને ખાસ કરીને છેલ્લો સવાલ ભાર્ગવ અને મંત્રિત બંનેને, તમને એમ કહેવામાં આવે કે કોઈ એક મેદાન સિલેક્ટ કરો કે જ્યાં તમારે આજે રમવાનું છે, બંને ખેલાડીઓ, ભાર્ગવ કયું મેદાન સિલેક્ટ કરશો? લોર્ડ્સ. ઓકે, મનપ્રીત? મારા માટે તો મોટેરા જ લોર્ડ્સ છે, એટલે ઓકે, એટલે શરૂઆત થાય ક્રિકેટની ત્યારે. ઓફકોર્સ, ડેફિનેટ વાત છે. ઓકે, થેન્ક યુ વેરી મચ મનપ્રીત અને ભાર્ગવ, કારણ કે તમારી સાથે વાતો કરવામાં તો 4-5 કલાક નીકળી જશે, ખબર નહીં પડે, પણ યુ હેવ ડેફિનેટલી ગિવન અ વેરી ગુડ ઇનપુટ, બહુ મજા આવી. આપણે આજે કાર્યક્રમમાં વાત કરી એ બધી ક્રિકેટની જ વાત કરી, અને એથી કરીને મજા આવી કે કઈ કઈ સંજોગ, કઈ કઈ પરિસ્થિતિઓમાં ક્રિકેટ આપણે રમીએ છીએ, અથવા તો તમે લોકો કઈ પરિસ્થિતિમાં મુકાવ છો. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. થેન્ક યુ. થેન્ક યુ ફોર હેવિંગ. થેન્ક યુ. તો દોસ્તો, આ હતો આજનો કાર્યક્રમ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. ફરી મળીએ ત્યાં સુધી. અશોક મિશ્ર રજા આપશો. નમસ્કાર.